नमस्कार मित्रों, आजना वीडियो में आपनु स्वागत छे। आजनो आपनो विषय छे गणित धोरण 9। आज आपणे एक नवा प्रकरणनी शुरुआत करवानी छे, प्रकरण 3 याम भूमिति। याम भूमितिनो बेसिक ख्याल तमे धोरण 8 में भणीने आव्या छे, बराबर। अहींया एनाथी आपणे आगळ भणवानुं छे। तो जो शुरुआत करिए प्रकरण 3 याम भूमिति। याम समतलमां बिंदुओनु स्थान दर्शावा माटे कार्तेजीय याम पद्धतिनो उपयोग थाय छे। केम आने आपणे कार्तेजीय याम पद्धति कहीए छीए? केम के आ पद्धति धरेन कार्ते नामना गणितशास्त्री शोधी हती, माटे आपणे आने शुं कहीए छीए? कार्तेजीय याम पद्धति। के याम समतलमां बिंदुओनु स्थान दर्शावा माटे कार्तेजीय याम पद्धतिनो उपयोग थाय छे। त्यारबाद याम समतलमां आडी रेखाने समक्षितिज कहे छे, जेने आपणे एक्स अक्ष तरीके ओळखीए छीए। मानी लो कि आ याम समतल छे, बराबर। आ शुं छे? याम समतल छे एक, बराबर। आ एक याम समतल छे जेना अंदर आ आडी रेखा छे, एने आपणे शुं कहीए छीए? एक्स अक्ष, समक्षितिज रेखा कहेवाय एने, आडी रेखाने। अने जेने आपणे सेना तरीके ओळखीए छीए? एक्स अक्ष तरीके। ए ज रीते याम समतलमां ऊभी रेखाने शिरोलंब रेखा कहे छे, जेने वाय अक्ष तरीके ओळखवामां आवे छे। आ आपणी ऊभी रेखा छे, जेने आपणे सेना अक्ष तरीके ओळखीए छीए? वाय अक्ष। अने आने एक्स अक्ष। ऊभी रेखाने शुं कहेवाय? शिरोलंब रेखा। ख्याल आव्यो? एक्स अक्ष अने वाय अक्षना छेदबिंदुने शुं कहे छे? उगम बिंदु कहे छे। आ एक्स अक्ष अने आ वाय अक्ष बंने ज्यां छेदे, आने आपणे शुं कहीशुं? उगम बिंदु। શું કહીશું? ઉગમ બિંદુ। તો આડી રેખાને સમક્ષિતિજ રેખા, જેને આપણે એક્સ અક્ષ તરીકે ઓળખીએ છીએ, ઊભી રેખાને શિરોલંબ રેખા, જેને આપણે વાય અક્ષ તરીકે ઓળખીએ છીએ, અને બંને અક્ષ જ્યાં છેદે એના છેદબિંદુને આપણે શું કહીએ છીએ? ઉગમ બિંદુ ઓ વડે દર્શાવીએ છીએ। બંને અક્ષોને યામાક્ષો કહે છે, એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષ બંને અક્ષોને આપણે શું કહીએ છીએ? યામાક્ષો। એક્ષ યામને કોટી પણ કહે છે, અને વાય યામને શું કહે છે? ભૂજ પણ કહે છે। ઘણી વખત તમને કોઈ બિંદુ આપ્યું હોય અને પૂછ્યું હોય કે આ બિંદુનો કોટી અને ભૂજ જણાવો, તો કોટીનો મતલબ શું થશે? કે એ બિંદુનો એક્સ યામ, અને ભૂજનો મતલબ શું થશે? એ બિંદુનો વાય યામ। ચલો આગળ જો, અહીંયા યામ સમતલની આપણે આકૃતિ દોરી છે। આડી રેખાને આપણે શું કહીએ છીએ? એક્સ અક્ષ। ઊભી રેખાને આપણે શું કહીએ છીએ? વાય અક્ષ। ખ્યાલ આવે? હવે જુઓ, આ એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીએ છીએ તો એના યામ સમતલના 4 ભાગ પડે છે, 1, 2, 3 અને 4 ભાગ। હવે જુઓ, એક્સ અક્ષ પર આ ઉગમ બિંદુ છે, એની જમણી બાજુ આપણે બધા ધન બિંદુઓ લઈએ છીએ, અને ડાબી બાજુ શું લઈએ છીએ? બધા ઋણ પૂર્ણાંકો। એ જ રીતે વાય અક્ષ પર 0ની ઉપરની બાજુ આપણે કે બધા ધન પૂર્ણાંકો લઈએ છીએ, અને નીચેની બાજુ શું લઈએ છીએ? ઋણ પૂર્ણાંકો। આ બંને અક્ષ જ્યાં છે તે એને શું કહીએ છીએ? ઉગમ બિંદુ ઓ। જુઓ તો આને આપણે શું કહીશું? પ્રથમ ચરણ, 4 ભાગ પડે છે। પ્રથમ ચરણમાં એક્સ યામ અને વાય યામ બંને યામ કેવા હોય છે? ધન। જો આ પ્રથમ ચરણ છે, એનો એક્સ યામ કેવો છે? ધન। અને વાય યામ પણ કેવો છે? ધન। તે જ રીતે દ્વિતીય ચરણ, તો દ્વિતીય ચરણમાં એક્સ યામ ઋણ હોય છે, અને વાય યામ કેવો હોય છે? માઇનસ। જુઓ આ દ્વિતીય ચરણ છે, એનો એક્સ યામ કેવો છે? માઇનસ છે। અને વાય યામ કેવો છે? ધન છે, એટલે કે વાય યામ આપણે ધન બિંદુઓ લઈએ છીએ। એ જ રીતે તૃતીય ચરણ, તો તૃતીય ચરણમાં બંને યામ કેવા હોય છે? માઇનસ હોય છે, એટલે કે જો અહીંયા એક્સ યામ પણ માઇનસ હશે, અને વાય યામ પણ કેવો હશે? માઇનસ। એ જ રીતે ચોથું ચરણ, એટલે કે ચતુર્થ ચરણ, એમાં એક્સ યામ ધન હશે, અને વાય યામ કેવો હશે? ઋણ હશે। જો અહીંયા આપણો એક્સ યામ ધન છે, અને વાય યામ કેવો છે? માઇનસ છે, એટલે કે પ્રથમ ચરણમાં બંને યામ ધન આવશે, બીજા ચરણમાં એક્સ યામ ઋણ અને વાય યામ ધન મળશે, ત્રીજા ચરણમાં બંને યામ કેવા મળશે? માઇનસ માઇનસ, અને ચોથા ચરણમાં એક્સ યામ ધન મળશે અને વાય યામ કેવા મળશે? ઋણ। કોઈપણ બિંદુનું સ્થાન દર્શાવવું હોય તો ફક્ત આટલી વિગતો આપણને ખબર હોવી જોઈએ। ચલો આગળ, ઉગમ બિંદુના યામ 0 0 હોય છે। ઉગમ બિંદુ એટલે આ જુઓ, બંને અક્ષોનું છેદબિંદુ છે, એના યામ શું હશે? 0 0 હશે। ખ્યાલ આવે? ઉગમ બિંદુના યામ 0 0 હોય છે। એક્સ અક્ષ પરના બિંદુનો વાય યામ 0 હોય છે, અને વાય અક્ષ પરના બિંદુનો એક્સ યામ 0 હોય છે। મિત્રો,
આ બે પોઈન્ટ ખૂબ જ મહત્વના છે અને અગત્યના છે સમજવાના છે કે એક્સ અક્ષ પરના બિંદુનો વાયામ શું હોય છે ઝીરો હોય છે અને વાય અક્ષ પરના બિંદુનો એક્સએમ શું હોય છે ઝીરો હોય છે કઈ રીતે તો જુઓ અહીંયા ધારો કે કોઈ બિંદુ એક્સ અક્ષ પર દર્શાવું છે આ એક્સ અક્ષ છે અક્ષ પર કોઈ બિંદુ દર્શાવવું છે ધારો કે અહીંયા આપણે આ બિંદુ દર્શાવીશું મેં આ બિંદુ દર્શાવ્યું તો આ એક્સ અક્ષ પરનું બિંદુ હોય તો એનો વાયામ શું હશે ઝીરો હશે ખ્યાલ આવ્યો એટલે કે આ બિંદુને આપણે પાંચ ઝીરો સ્વરૂપે દર્શાવીએ છીએ એ જ રીતે જો કોઈ બિંદુ વાય અક્ષ પર હોય તો એનો એક્સએમ ઝીરો હશે તો આ બિંદુને આપણે ઝીરો પાંચ સ્વરૂપે દર્શાવીએ છીએ આ રીતે એટલે કે એક્સ અક્ષ પર કોઈ બિંદુ હોય તો એનો વાયામ ઝીરો હશે અને વાય અક્ષ પર કોઈ બિંદુ હોય તો એનો એક્સએમ શું હશે ઝીરો હશે ચલો એ જ રીતે આપણે યામ સમતલને ચાર ભાગમાં વિભાજિત કર્યું પ્રથમ ચરણ દ્વિતીય ચરણ તૃતીય ચરણ અને ચોથું ચરણ હવે પ્રથમ ચરણમાં ભાગ કયો કહેવાય જુઓ આ પ્રથમ ચરણ છે તો એના અંદર જુઓ આ એક્સ ઓ વાય એટલે કે એક્સ ઓ વાયના અંદરનો જે ભાગ છે આ એક્સ ઓ વાયના જે અંદરનો ભાગ એને આપણે પ્રથમ ચરણ કહીએ છીએ એ જ રીતે એક્સ ડેસ ઓ વાય ડેસ એના અંદરનો જે ભાગ છે એને આપણે શું કહીએ છીએ દ્વિતીય ચરણ એ જ રીતે એક્સ ડેસ ઓ વાય ડેસ એક્સ ડેસ ઓ વાય ડેસ એના અંદરનો જે ભાગ છે એને આપણે તૃતીય ચરણ કહીએ છીએ એ જ રીતે એક્સ ઓ વાય ડેસ જેના અંદરનો ભાગ છે એને આપણે શું કહીએ છીએ ચતુર્થ ચરણ એટલે કે ચોથું ચરણ આ શેના માટે ઉપયોગી છે કે તમને કોઈ બિંદુ આપ્યું હોય અને કીધું હોય કે આ બિંદુ કયા ભાગમાં આવેલું છે અથવા તો કોના અંદરના ભાગમાં આવેલું છે તો એ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એક્સ ઓ વાયના અંદરનો ભાગ એટલે પ્રથમ ચરણ પછી એક્સ ડેસ ઓ વાયના અંદરનો ભાગ એટલે દ્વિતીય ચરણ એક્સ ડેસ ઓ વાય ડેસના અંદરનો ભાગ એટલે તૃતીય ચરણ એક્સ ઓ વાય ડેસના અંદરનો ભાગ એટલે ચતુર્થ ચરણ તો જુઓ પ્રથમ ચરણમાં એક્સ ઓ વાયનો અંદરનો ભાગ જેમાં એક્સએમ અને વાયએમ બંને કેવા હોય છે ધન હોય છે દ્વિતીય ચરણ કે વાય ઓ એક્સ ડેસનો અંદરનો ભાગ જેમાં એક્સએમ ઋણ હોય છે અને વાયએમ કેવો હોય છે ધન હોય છે તૃતીય ચરણ એટલે કે ખૂણો એક્સ ડેસ ઓ વાય ડેસનો અંદરનો ભાગ જેમાં બંને એમ કેવા હોય છે ઋણ હોય છે ચોથું ચરણ ખૂણો વાય ડેસ ઓ એક્સનો અંદરનો ભાગ જેમાં એક્સએમ ધન હોય છે અને વાયએમ કેવો હોય છે ઋણ હોય છે ચલો એક એક્ઝામ્પલ લઈએ એના દ્વારા આપણે સમજીએ મિત્રો જુઓ અહીંયા એક ઉદાહરણ આપ્યું છે જેમાં આપણને છ બિંદુઓ આપ્યા છે એ છ બિંદુઓને આપણે યામ સમતલમાં દર્શાવવાના છે પહેલું બિંદુ છે એક ત્રણ બીજું છે માઇનસ ત્રણ બે ત્રીજું છે માઇનસ બે માઇનસ બે ચોથું છે બે માઇનસ એક પાંચમું છે ઝીરો ત્રણ અને છઠ્ઠું છે ત્રણ ઝીરો જુઓ પ્રથમ બિંદુ દર્શાવીએ એક ત્રણ અહીંયા એક્સએમ અને વાયએમ બંને કેવા છે ધન છે એનો મતલબ કે આ બિંદુ એ પ્રથમ ચરણમાં આવેલું છે કેમ કે પ્રથમ ચરણમાં બંને આમ કેવા હોય છે ધન હોય છે એનો એક્સએમ એક છે અને વાયએમ કેટલો છે ત્રણ છે તો જુઓ એ બિંદુ દર્શાવીએ જેનો એક્સએમ એક છે અને વાયએમ કેટલો છે ત્રણ છે તો એકમાંથી એક રેખા દોરીશું અને ત્રણમાંથી એક રેખા દોરીશું બંને રેખા જ્યાં છે તે ત્યાં આપણે શું નામ આપીશું બિંદુ એ એ જ રીતે બીજું બિંદુ છે માઇનસ ત્રણ બે હવે જુઓ અહીંયા એક્સએમ ઋણ છે અને વાયએમ ધન છે એનો મતલબ કે આ બિંદુ બીજા ચરણમાં આવેલું છે કેમ કે બીજા ચરણમાં એક્સએમ ઋણ હોય છે અને વાયએમ કેવો હોય છે ધન હોય છે તો બિંદુ બી દર્શાવીએ જેનો એક્સએમ માઇનસ ત્રણ છે અને વાયએમ કેટલો છે પ્લસ બે છે તો આ બંને બિંદુ જ્યાં છે તે ત્યાં શું નામ આપીશું આપણે બી એ જ રીતે ત્રીજું બિંદુ સી માઇનસ બે માઇનસ બે હવે બંને યામ ઋણ હોય તો બિંદુ કયા ચરણમાં આવેલું હશે ત્રીજા ચરણમાં તો માઇનસ બેમાંથી એક રેખા દોરો અને અહીંયા પણ માઇનસ બેમાંથી એક રેખા દોરો બંને તૂટક રેખા જ્યાં છે તે ત્યાં શું નામ આપીશું બિંદુ સી એ જ રીતે ડી બિંદુ જેમાં એક્સએમ ધન છે અને વાયએમ કેવો છે ઋણ છે એક્સએમ ધન હોય અને વાયએમ ઋણ હોય એનો મતલબ કે આ બિંદુ કયા ચરણમાં આવેલું છે ચતુર્થ ચરણમાં જુઓ બિંદુ ડી દર્શાવી જેનો એક્સએમ બે અને વાયએમ માઇનસ એક હવે જુઓ આ બે બિંદુઓ દર્શાવું છું ખાસ ધ્યાન આપજો મેં તમને આગળ બે પોઈન્ટ કીધા હતા કે એક્સ અક્ષ પરના બિંદુનો વાયએમ ઝીરો હોય છે અને વાય અક્ષ પરના બિંદુનો એક્સએમ ઝીરો હોય છે હવે જો બિંદુ ઈ છે જેના યામ છે ઝીરો ત્રણ અહીંયા કયો યામ ઝીરો છે એક્સએમ ઝીરો છે હવે એક્સએમ ઝીરો હોય એનો મતલબ કે આ બિંદુ વાય અક્ષ પર આવેલું હશે કેમ કે વાય અક્ષ પરના બિંદુનો એક્સએમ શું હોય છે ઝીરો હોય છે માટે અહીંયા જો આપણને
एक्स एम जीरो आप्यो छे एनो मतलब आ बिंदु क्या अक्ष पर छे वाय अक्ष पर तो जुओ बिंदु ई जीरो त्रण आ आपणुं बिंदु ई जेनो एक्स एम शू छे जीरो अने वाय एम केटलो छे त्रण एनो मतलब के वाय अक्ष थी एनुं अंतर केटलुं हशे जीरो। चलो बिंदु एफ, बिंदु एफ जेना अंदर शू याम आप्या छे आपणने जुओ त्रण जीरो अहींया जुओ आपणने वाय एम जीरो आप्यो छे। હવે વાય આમ જીરો હોય એનો મતલબ કે આ બિંદુ કયા ચરણમાં આવેલું છે। ચલો ફરી એક વખત જો અહીંયા આપણને બિંદુ એફ આપ્યું છે જેનો યામ છે ત્રણ જીરો, અહીંયા કયો યામ જીરો આપ્યો છે આપણને વાય આમ જીરો આપ્યો છે। વાય આમ જીરો હોય એનો મતલબ કે બિંદુ કયા અક્ષ પર આવેલું છે, એક્સ અક્ષ પર આવેલું છે। જુઓ અહીંયા આપણે બિંદુ ત્રણ લીધું અને વાય આમ શું દર્શાવીશું જીરો, એટલે કે એક્સ અક્ષ પરના બિંદુનો વાયામ જીરો હોય છે અને વાય અક્ષ પરના બિંદુનો એક્સ એમ જીરો હોય છે।